નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે પદાર્થના સ્વરૂપો અને તેના ગુણધર્મો પદાર્થના સ્વરૂપો કે જે પદાર્થ વિજ્ઞાનની અંદર ત્રણ સ્વરૂપમાં વહેંચાય છે જેમાં પ્રથમ સ્વરૂપ ઘન બીજો પ્રવાહી અને ત્રીજો વાયુ પદાર્થ અહીં તમે સોલિડ એટલે ઘન લિક્વિડ એટલે પ્રવાહી અને ગેસ એટલે વાયુ એમ ત્રણ સ્વરૂપ જોઈ શકો છો સૌ પ્રથમ વાત કરીએ આપણે ઘન પદાર્થની તો ઘન પદાર્થ એ અદમનીય છે એટલે ચોક્કસ આકાર અને કદ હોય છે તેવા પદાર્થને આપણે ઘન પદાર્થ કહીએ છીએ ઉદાહરણ તરીકે પથ્થર લોખંડ તાંબુ લાકડું ઈંટ અને બરફ કે તમને આસપાસ જોવા મળતા આ પદાર્થો ઘન પદાર્થ તરીકે ઓળખાય છે ઘન પદાર્થના ગુણધર્મો વાત કરવામાં આવે તો ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ રહેલો છે પ્રસ્તુત ચિત્રની અંદર દરેક પદાર્થના આકાર અને કદ વિશે જોવામાં આવે તો અહીં તમને બરફનો ટુકડો એક ચોક્કસ આકાર ધરાવે છે એ બરફના ટુકડાને જો ગરમી આપવામાં આવે તો ગરમી આપવાથી એનું પ્રવાહીમાં એટલે પાણીમાં રૂપાંતર થાય અને પાણીને જો રૂપાંતરિત ગરમી એટલે કે એની અવસ્થા બદલવા માટે તાપમાન વધારવામાં આવે તો એનું વાયુ એટલે ગેસની અંદર રૂપાંતર થાય છે હવે તમે જોઈ શકો છો કે ઘન પદાર્થના ગુણધર્મની અંદર ચોક્કસ આકાર અને કદ ધરાવે છે આ ઉપરાંત ઘન પદાર્થના અણુઓની ગતિ નહિવત એટલે ચોક્કસ આકાર હોવાને કારણે અણુઓ ગતિ કરતા નથી પદાર્થને દબાવતા પદાર્થ દબાતો નથી ઘન પદાર્થને ચોક્કસ તાપમાન આપવામાં આવે તો એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે બરફનો ટુકડો કે જેને ગરમી આપતા પ્રવાહી અને ત્યારબાદ એનું વાયુમાં રૂપાંતર થાય એવી જ રીતે ખાંડને પાણી અંદર ઓગાળવામાં આવે તો ખાંડના અણુઓ કે જે પ્રવાહીમાં પાણીની અંદર ઓગળતા ખાંડનું દ્રાવણ બને છે અને ઘન પદાર્થના અણુઓ વચ્ચે આકર્ષણનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે આ ઉપરાંત ઘન પદાર્થની અંદર વજન પ્રમાણમાં વધારે ધરાવે છે હવે નંબર બે પ્રવાહી પદાર્થ જે પદાર્થને ચોક્કસ આકાર ધરાવતો નથી આકાર નથી પરંતુ એનું કદ ધરાવે છે તેવા પદાર્થને આપણે પ્રવાહી પદાર્થ કહીએ છીએ ઉદાહરણ તરીકે પાણી પેટ્રોલ અને ડીઝલ પ્રવાહીના ગુણધર્મોની વાત કરવામાં આવે તો પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર નથી પરંતુ ચોક્કસ કદ હોય છે પદાર્થને કોઈ પાત્રની અંદર ભરવામાં આવે તો એ પાત્ર સ્વરૂપે એનો આકાર ધારણ કરે છે જો તમને અહીં બતાવવામાં આવે કે આ કોઈ ગ્લાસની અંદર કે કોઈ પાત્રની અંદર એકદમ પ્રવાહી ભરવામાં આવે તો એનો કોઈ આકાર ચોક્કસ રહે નહીં પરંતુ એની જે કદને આધારે એક ચોક્કસ પ્રમાણ હોવાથી એ પ્રમાણેનો આકાર ધારણ કરે પ્રવાહી પદાર્થ કે જે વહનનો ગુણધર્મ ધરાવે છે જ્યારે પ્રવાહી પદાર્થ પ્રવાહી પદાર્થ ઘન પદાર્થ કરતાં વધારે દબનીય એટલે કે દબાઈ શકે છે જ્યારે વાયુ પદાર્થ છે એ દબાતો નથી પ્રમાણમાં ઓછો દબનીય છે પ્રવાહી પદાર્થને પ્રવાહી પદાર્થને ચોક્કસ તાપમાને ગરમી આપવામાં આવે તો એનું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થાય છે પ્રવાહી પદાર્થને સો અંશ સેલ્સિયસ તાપમાન મળે તો પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થતાં આ પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ સો અંશ સેલ્સિયસ જેટલું છે જ્યારે પ્રવાહી પદાર્થને કોઈ પણ પ્રકારની ઉષ્માનું શોષણ કરતાં એ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે તો પદાર્થ ઝીરો અંશ સેલ્સિયસ તાપમાન એટલે કે પદાર્થની અવસ્થા પ્રવાહી પદાર્થને સો અંશ સેલ્સિયસ તાપમાન આપવામાં આવે તો એનું વરાળમાં રૂપાંતર થાય એની સરખામણીમાં ઝીરો અંશ સેલ્સિયસ જેટલું નીચું તાપમાન લઈ જવામાં આવે તો તે બરફની અંદર રૂપાંતર થાય એટલે પાણીનું ઉત્કલન બિંદુ સો અંશ સેલ્સિયસ અને ગલન બિંદુ ઝીરો અંશ સેલ્સિયસ જેટલું છે પ્રવાહી પદાર્થના અણુઓ વચ્ચે એક પ્રકારે આકર્ષણ બળ તમે જુઓ તો ઘન પદાર્થના અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે જ્યારે પ્રવાહી પદાર્થના અણુ વચ્ચે આકર્ષણ બળ ઓછું છે પ્રસ્તુત ચિત્રમાં તમે ત્રણેય અવસ્થાઓમાં અણુઓ વચ્ચેના આકર્ષણ બળ જોઈ શકો કે જેમાં પ્રવાહીના અણુઓ ઘન કરતાં થોડા છૂટા જ્યારે વાયુના અણુઓ છે એના કરતાં પણ વધારે છૂટા રહેલા છે પ્રવાહી પદાર્થના અણુઓની ગતિ કે જે ઘન કરતાં વધુ કરે અને વાયુ પદાર્થના અણુની સરખામણીમાં ઓછી કરે છે જેમ કે બરફનો ટુકડો છે એના અણુઓ ચોક્કસ ગોઠવાય જ્યારે પ્રવાહીમાં પાણીના અણુઓ છે એ થોડા છૂટા છૂટા જ્યારે તમને ચાનો એક કપ ભરેલો છે કે જેમાં ગરમ ચાની અંદર વાયુના અણુઓ ગતિ કરે તો તે છૂટા વધારે ને વધારે ગતિ કરે છે હવે આપણે જોઈએ વાયુ અવસ્થા વાયુ અવસ્થા કે જેની અંદર પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતો નથી આવા પદાર્થને વાયુ પદાર્થ કહે છે ઓક્સિજન હાઇડ્રોજન આ ઉપરાંત નાઇટ્રોજન અને વાહનોમાંથી નીકળતો ધુમાડો કે જે વાયુ પદાર્થના ઉદાહરણ છે વાયુ પદાર્થને ચોક્કસ કદ કે આકાર નથી વાયુ પદાર્થને પ્રસરણનો ગુણધર્મ ધરાવે એટલે કે વધારે ને વધારે અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરી ચારે દિશામાં ઝડપથી ફેલાઈ જાય છે વાયુ પદાર્થ ઘન અને પ્રવાહી પદાર્થની સરખામણીમાં જોઈએ તો વજનમાં હલકો છે આ ઉપરાંત વાયુ પદાર્થની વાત કરવામાં આવે તો તમને જુદા જુદા ચિત્રની અંદર જોઈ શકો છો કે જ્યારે પણ વાયુ પદાર્થ ગરમીની સાથે બધી જ દિશામાં વાયુનું પ્રસરણ પામે છે આ ઉપરાંત વાયુ પદાર્થના અણુઓ વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય છે વાયુ પદાર્થના અણુઓ સૌથી વધારે ગતિ ધરાવે છે વાયુ પદાર્થમાંથી ઉષ્માનું શોષણ કરતાં પ્રવાહી પદાર્થમાં રૂપાંતર પામે છે તો કઈ રીતે એ જોઈએ આપણે જો વાયુ પદાર્થનું ઉષ્મા એટલે કે એને એકદમ ગરમી કે જેનું શોષણ થાય એટલે પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારબાદ વધારે પડતી ઉષ્માનું શોષણ થાય તો ઘન પદાર્થની અંદર રૂપાંતર થાય ઉદાહરણ તરીકે વરાળ કે જેને આપણે ઠંડી પાડવામાં આવે તો એનું પાણીમાં રૂપાંતર થાય ત્યારબાદ એ પાણીને ફ્રીજની અંદર મૂકવામાં આવે તો એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય હવે આપણે કેટલાક ઉદાહરણોની અંદર જોઈએ કે જેમાં ફુગ્ગાની અંદર હવા ભરવામાં આવે તો એની અંદર એક પ્રકારે વાયુ ભરવામાં આવે છે આ ઉપરાંત પાણીની ડોલ કે જેની અંદર તમે જોઈ શકો છો કે જેમાં પાણી ભરવામાં આવે તો પાણીના અણુઓ છે કે જે એકદમ ચોક્કસ આકાર ધારણ કરે છે એવી જ રીતે દૂધ કે જે કોઈ પાત્ર કે કોઈ પણ પ્લાસ્ટિક બેગમાં ભરવામાં આવે તો એ પ્રમાણે કદ ધારણ કરે છે હવે આપણે કેટલાક વ્યવહારિક ઉદાહરણોની વાત કરીએ તો તેની અંદર વૈજ્ઞાનિક કારણો ગરમ ચા પીતી વખતે ચા પીનાર વ્યક્તિના ચશ્માના કાચ થોડાક સમય માટે ઝાંખા પડી જાય છે એનું કારણ છે કે જ્યારે ગરમ ચા પીતી વખતે ચામાંથી નીકળતી વરાળ છે કે જે ચા પીનારના ચશ્માના કાચના સંપર્કમાં આવે ચશ્માના કાચ ઉપર પ્રમાણમાં વરાળ કે જે કાચ ઉપર સૂક્ષ્મ ટીપા સ્વરૂપે ઠરે અને કાચના પાણી સાથેની આ સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે જામી જાય એને કારણે ગરમ ચા પીતી વ્યક્તિ કે જેના કાચના ચશ્મા થોડા સમય માટે ઝાંખા દેખાય છે આ ઉપરાંત આપણે ગરમ રસોડું ગરમ રસોઈની તપેલી કે જેની ઉપર ઢાંકેલું ઢાંકણ કે જે પાત્ર ઊંચું કરીને જોવામાં આવે તો નીચે પાણીના ટીપાં બાજેલા જોવા મળે છે જ્યારે રસોઈ બનાવવામાં આવે ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ રસોઈમાં રહેલ પાણી કે જેને ગરમી મળવાને કારણે વરાળ બને છે અને એ વરાળ ઉપર જતાં પાત્રની ઉપર ઢાંકેલા ઢાંકણને ઠંડી પાડી સપાટીના સંપર્કમાં આવે અને વરાળ ઠંડી પડતા કે જે રસોઈ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે કે જેથી ગરમ રસોઈની તપેલી આપણે ગરમ તપેલીનું ઢાંકણ ઊંચું કરીને જોઈએ તો ઢાંકણની નીચે ટીપા બાજેલા જોવા મળે છે નંબર ત્રણ પરફ્યુમના સ્પ્રેની શ્વાસમાં આખા ઓરડાની અંદર ફેલાય છે એનું કારણ કે પરફ્યુમની અંદર બાષ્પશીલ સુગંધી દ્રવ્ય રહેલા છે જે બાષ્પશીલ દ્રવ્ય વાયુ સ્વરૂપની અંદર ફેરવાય કે જેની અંદર વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ પ્રમાણમાં નહીવત છે હવે આ જે આકર્ષણ બળ તમને જોવા મળે કે જે અણુઓ સુગંધી દ્રવ્ય સહેલાઈથી ગતિ કરી શકે કે જેને કારણે વાયુના અણુઓ સહેલાઈથી ગતિ કરે છે આમ વાયુના અણુઓની આ પ્રકારની ગતિ કે ગોઠવણને વધારેને વધારે ફેલાય કે જેથી સમગ્ર ઓરડાની અંદર આખી શ્વાસ ફેલાય છે અને સ્મેલ આવે એટલે સુગંધ આવે છે મેળવી હવે આજે આપણે કેટલાક પ્રશ્નો કે જેની અંદર વૈજ્ઞાનિક કારણો ઉપરાંત તેની સાથે સંકળાયેલા જવાબોનું પુનરાવર્તન કરીશું કે જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો પદાર્થનું ગલનબિંદુ એટલે પ્રવાહી પદાર્થને જે તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવાય છે તે તાપમાનને પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે કોઈ પણ પદાર્થ કે જેને શરૂઆતમાં ઝીરો અંશ સેલ્સિયસ તાપમાન કે જે બરફનું ગલન બિંદુ હવે આ બરફના એક પાણીના ભાગ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે તેને ગરમ કરવામાં આવે અને ગરમ કરતાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થાય અને પાણીનું વરાળમાં રૂપાંતર થાય એક સમયે સંપૂર્ણ પાણીનું તાપમાન વધતા કે જે સો સેલ્સિયસની આસપાસ આવે અને સંપૂર્ણપણે પાણીનું વરાળની અંદર રૂપાંતર થઈ જાય છે જેને પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે હવે આપણે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થના તફાવત વિશે કે બંનેની વચ્ચે જે ભેદ રહેલો છે તેની વિશે માહિતી મેળવીએ ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે જ્યારે પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી પરંતુ કદ હોય છે ઘન પદાર્થના અણુઓ કે જે નહીવત ગતિ કરી શકે કારણ કે તેના અણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા છે અને આંતરઅણુ આકર્ષણ બળ વધારે ધરાવે છે પ્રવાહી પદાર્થના અણુઓ ઘન પદાર્થ કરતાં વધુ અને વાયુ પદાર્થ કરતાં ઓછી ગતિ કરી શકે કારણ કે તમે જોઈ શકો છો કે પ્રવાહી પદાર્થ કે જેના અણુઓમાં પ્રસરણ જોવા મળે પરંતુ વાયુ પદાર્થના અણુઓમાં તેના કરતાં પણ વધારે પ્રસરણ છે જેથી પ્રવાહી પદાર્થના અણુઓ ઘન પદાર્થ કરતાં વધારે ગતિ અને વાયુ પદાર્થ કરતાં ઓછી ગતિ કરે છે ઘન પદાર્થને ગરમી આપતાની સાથે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે જ્યારે પ્રવાહી સ્વરૂપને ગરમી આપવામાં આવે ત્યારે એનું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થાય છે ઘન પદાર્થના અણુઓની વચ્ચે એક આકર્ષણ બળ સૌથી વધારે છે જ્યારે પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે આકર્ષણ બળ ઘન પદાર્થ કરતાં ઓછું હોય છે હવે અણુઓની વચ્ચે આકર્ષણ બળની વાત કરીએ કે જેમાં વાયુના અણુઓની વચ્ચે આકર્ષણ બળ સૌથી ઓછું હોય છે અને હવે આપણે વાત કરીએ પદાર્થના કદ એટલે શું કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને પદાર્થનું કદ કહે છે પ્રશ્ન બે પાણીના અણુ કેવા હોવા જોઈએ હવે પાણીના અણુઓ કે જે ઘન પદાર્થની સરખામણીએ છૂટા અને વાયુ પદાર્થની સરખામણીએ ભેગા હોય છે કારણ કે પાણીના અણુઓની વચ્ચે ઘન પદાર્થની વચ્ચે રહેલા અણુઓની સરખામણીમાં થોડા પ્રમાણમાં પ્રસરણ દર વધારે જ્યારે વાયુ પદાર્થની સરખામણીમાં ઓછો છે આથી પાણીના અણુઓ કે જે મધ્યસ્થિતિમાં રહેલા છે પદાર્થના સ્વરૂપમાં ફેરફાર કરવા શાની જરૂર પડે છે તો એના જવાબમાં પદાર્થના સ્વરૂપમાં ફેરફાર કરવા માટે ગતિ અને તાપમાનની જરૂર પડે છે પ્રશ્ન નંબર ચાર વાયુ પદાર્થની હાજરી કેવી રીતે જાણી શકાય છે વાયુ પદાર્થની હાજરી કોઈ પણ પદાર્થની સ્થિતિ એટલે કે ઠંડા કે ગરમપણાની આધારે કે જેમાં સ્પર્શ દ્વારા અને અનુભૂતિ એટલે કે કોઈ પણ પ્રકારની એક અનુભૂતિને આધારે કે અનુભવથી જાણી શકાય છે પ્રશ્ન નંબર પાંચ આઈસ્ક્રીમ એ દૂધનું કયું સ્વરૂપ છે આઈસ્ક્રીમ એ ખૂબ જ ઠંડી પરિસ્થિતિની અંદર દૂધનું ઘન સ્વરૂપ જ્યારે બહારના સ્વરૂપમાં એટલે કે તાપમાન વધારવામાં આવે ત્યારે એના સ્વરૂપમાં ફેરફાર થઈ શકે છે શિયાળાની અંદર ઠંડીનું પ્રમાણ વધારે હોય ત્યારે તેલ એ આપણને કોપરેલ ઘન સ્વરૂપે જોવા મળે છે પાણીમાંથી ઉર્જાનું શોષણ કરી લેતા કયા સ્વરૂપમાં રૂપાંતર થાય જો પાણીમાંથી ઊર્જાનું શોષણ થતાં એટલે કે ઉષ્મા શોષણ પ્રક્રિયા થતાં એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય ઉદાહરણ તરીકે પાણીને તમે એક ડીશની અંદર રાખી તેને ફ્રીઝરની અંદર ફ્રીઝમાં મૂકવામાં આવે તો એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે પ્રશ્ન નંબર આઠ હવે તમને પદાર્થના ગલન બિંદુની વ્યાખ્યા એટલે શું જે પ્રવાહી પદાર્થને જે તાપમાને ઘન સ્વરૂપની અંદર ફેરવાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે આટલા પ્રશ્નોના ઉત્તર મેળવ્યા બાદ હવે આપણે જોઈએ છીએ કે જેમાં જુદા જુદા પ્રકારના ઉદાહરણોની વાત કરીએ તો જુદા જુદા ઉદાહરણોની અંદર વાત કરતાની સાથે આપણે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપના વર્ગીકરણ વિશે વાત કરીએ તો ઘન પદાર્થની અંદર તમે જોઈ શકો છો કે જુદા જુદા ઘન પદાર્થોમાં બરફ લોખંડ ખાંડ લાકડું એલ્યુમિનિયમ પથ્થર કોલસો પ્લાસ્ટિક અને મીઠાનો સમાવેશ થાય આ ઉપરાંત પ્રસ્તુત ચિત્રની અંદર તમે પ્રથમ ચિત્રની અંદર જોઈ શકો કે કોઈ પણ હવા ફુગ્ગાની અંદર દબાણપૂર્વક દાખલ કરવામાં આવે તો એ વાયુ પદાર્થના ઉદાહરણ તરીકે લઈ શકાય જ્યારે ડોલની અંદર ભરેલું પાણી એ પ્રવાહી સ્વરૂપના ઉદાહરણ તરીકે સફરજન કે જે ઘન સ્વરૂપના ઉદાહરણ તરીકે અહીં દૂધની થેલી કે જે પ્રવાહી સ્વરૂપના ઉદાહરણ તરીકે લઈ શકાય આ ઉપરાંત ટેનિસનો દડો એ ઘન સ્વરૂપે હથોડી અને ખીલી ઘન સ્વરૂપના ઉદાહરણ તરીકે આ ઉપરાંત ફુગ્ગાઓ કે જે વાયુ સ્વરૂપના ઉદાહરણ તરીકે ઓક્સિજનનું સિલિન્ડર અથવા તો કોઈ પણ વાયુ ભરેલી બોટલ કે સિલિન્ડરને આપણે વાયુ સ્વરૂપના ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ જુદા જુદા પદાર્થની અવસ્થાઓને આધારે ઘન પદાર્થ પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ કે જેની ઉપર થતા તાપમાનની અસર બાદ હવે આપણે જોઈ શકીએ છીએ કે ઘન પદાર્થના કણો નજીક ગોઠવાયેલા હોય છે જ્યારે પ્રવાહી પદાર્થમાં કણો એનાથી દૂર ગોઠવાયેલા છે અને વાયુ પદાર્થના ઘટકકણો છૂટાછવાયા ગોઠવાયેલા છે બરફના ઉદાહરણ દ્વારા તમે જોઈ શકો છો કે પાણીને જો વધારે પ્રમાણમાં ઠંડુ રાખવામાં આવે એટલે કે ફ્રીજની અંદર મૂકતાની સાથે ફ્રીઝરમાં બરફ સ્વરૂપે આ બરફને જો વાતાવરણના સંપર્કમાં લાવવામાં આવે તો ફરીથી એનું પાણી સ્વરૂપ અને પાણીને ગરમી આપવામાં આવે તો એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે પ્રસ્તુત જુદી જુદી અવસ્થાઓને આધારે ઘન પ્રવાહી અને વાયુ અવસ્થાઓનું વર્ગીકરણ ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે આ કોઈ પણ પાણીને અથવા તો ઠંડી અવસ્થામાં રહેલા પદાર્થને વધારે ગરમી આપવાથી પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે કે જેની અંદર વરાળ સ્વરૂપનું રૂપાંતર એને ઠંડી પાડવામાં આવે તો ઘન સ્વરૂપના રૂપાંતર તરીકે જોઈ શકીએ છીએ આ ઉપરાંત રસોડાની અંદર આપણે કોઈ પણ પ્રકારની રસોઈ કે જેની ઉપર પાત્ર અથવા તો ડીશ ઢાંકવામાં આવે ત્યારે જે પ્રવાહી ગરમ થાય ત્યારે એ પ્રવાહીનું વરાળ સ્વરૂપની અંદર રૂપાંતર અને આ વરાળને ગરમી આપવાનું એકદમ બંધ થતાં ઠંડુ સ્વરૂપ એટલે પાણી બને છે દરેકે દરેક પરિસ્થિતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેમાં પ્રવાહી અને વાયુ પદાર્થના તફાવતની વાત કરીએ તો પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી યાદ રાખવા જેવી બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે વાયુ પદાર્થને ન તો ચોક્કસ આકાર કે કદ હોય પરંતુ વાત કરવામાં આવે તો વાયુ પદાર્થનો પ્રસરણ દર એ પોતાનો ગુણધર્મ ધરાવે છે જ્યારે પ્રવાહી પદાર્થને પ્રસરણનો નહીં પરંતુ વહેવાનો ગુણધર્મ ધરાવે છે પ્રવાહી પદાર્થના અણુઓ ઘન પદાર્થ કરતાં વધુ અને વાયુ પદાર્થ કરતાં ઓછા ગતિ કરી શકે કઈ રીતે કારણ કે પ્રવાહી પદાર્થના અણુઓ છે એ ઘન પદાર્થની સરખામણીમાં વધારે કારણ કે વહેવાના ગુણધર્મને કારણે ઘન પદાર્થના ઘટકણો કરતાં વધારે ગતિ કરે અને વાયુ પદાર્થના પ્રસરણ દળનો ગુણધર્મ વધારે હોવાને કારણે તે ઓછી ગતિ કરે છે વાયુ પદાર્થના અણુઓમાં સૌથી વધુ ગતિનો દર રહેલો છે પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે આકર્ષણ બળ ઘન પદાર્થ કરતાં ઓછું અને વાયુ પદાર્થ કરતાં પણ ઓછું છે જ્યારે વાયુ પદાર્થના અણુઓની વચ્ચે આકર્ષણ બળ સૌથી ઓછું રહેલું છે હવે વાયુ પદાર્થ અને ઘન પદાર્થની વચ્ચે રહેલા તફાવતની વાત કરવામાં આવે તો બંનેની વચ્ચે રહેલો ભેદ કે જેમાં વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે કદ નથી ઉદાહરણ તરીકે ફુગ્ગાની અંદર હવા દાખલ કરવામાં આવે તો દબાણપૂર્વક હવા દાખલ થવાથી કે જે ફુગ્ગાને એક ચોક્કસ વાયુ અથડામણથી એનો આકાર અને કદ થાય છે પરંતુ એ ફુગ્ગામાંથી હવાને બહાર કાઢવામાં આવે તો ફુગ્ગાનો આકાર જે પહેલાં ફૂલાયેલો હતો એની કરતાં નાનો થઈ જાય છે અને આને આધારે ઘન પદાર્થની અંદર ચોક્કસ આકાર અને કદ કે જેની હદરેખા ધરાવે છે વાયુ પદાર્થના અણુઓની વાત કરવામાં આવે તો દર વધારે છે જ્યારે ઘન પદાર્થના અણુઓનો ગતિદર ઓછો છે તમે જોઈ શકો છો કે વાયુ પદાર્થ વજનમાં હલકો છે ઘન પદાર્થ વજનમાં ભારે હોય છે વાયુ પદાર્થના અણુઓની વચ્ચે આકર્ષણ બળ ઓછું જ્યારે ઘન પદાર્થના અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે જુદા જુદા પદાર્થના વર્ગીકરણની વાત કરવામાં આવે તો ઘન પદાર્થના વર્ગીકરણ કરતા પદાર્થની અંદર બરફ લોખંડ ખાંડ લાકડું એલ્યુમિનિયમ પથ્થર કોલસો પ્લાસ્ટિક મીઠુંનો સમાવેશ કરી શકાય જ્યારે પ્રવાહી પદાર્થની અંદર કે જેના કેરોસીન પેટ્રોલ પાણી દૂધ ડીઝલ શરબત ઠંડા પીણા અને ઊંઝણ તેલનો સમાવેશ થાય વાયુ પદાર્થના ઉદાહરણ જુઓ તો હવા વરાળ કાર્બન ડાયોક્સાઇડ આ ઉપરાંત જુદા જુદા વાતાવરણના રહેલા વાયુઓ એટલે કે ઓક્સિજન નાઇટ્રોજન હાઇડ્રોજન ઓઝોન સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો સમાવેશ થાય છે તો દરેકે દરેક પદાર્થની ઉપર તાપમાનની અસર થાય તો તાપમાનની અસર કઈ રીતે થાય છે એનો એક આપણે પ્રયોગ જોઈએ પ્રસ્તુત ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં એક સ્ટેન્ડ લેવામાં આવે છે અને સ્ટેન્ડની સાથે થર્મોમીટર કે જેને ફિટ કરવામાં આવે છે ત્યારબાદ એક વાટકીની અંદર બરફના નાના ટુકડાઓ લેવામાં આવે છે અને બરફના ટુકડાઓની સાથે થર્મોમીટર એવી રીતે સંપર્કમાં લાવવામાં આવે કે થર્મોમીટરની ઉપર તાપમાન દર્શાવે છે ત્યારબાદ થર્મોમીટરની સાથેના આ સંપર્ક જોડાણ કે વાટકીની નીચેના ભાગમાં એક તારની જાળી લગાવવામાં આવે અને આ ત્રિપાઈની નીચે સ્પિરિટ લેમ્પ કે જેના વડેને ગરમી આપવામાં આવે છે તો આ પદ્ધતિમાં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ એક સ્ટેન્ડ લઈ તેના ઉપર એક વાટકો મૂકી તેમાં બરફના ટુકડાઓ લઈ થર્મોમીટરના પારાવાળો ભાગ કે જે બરફના ટુકડાના સંપર્કમાં રાખીને મૂકવામાં આવે છે આ પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો કે જેમાં સાધનોની ગોઠવણની મદદથી બરફનું ગલન બિંદુ કે જે એકદમ ઝીરો અંશ સેલ્સિયસ તાપમાન હોય છે કે જે નોંધવામાં આવે અહીં તમે જોઈ શકો કે જુદા જુદા પદાર્થના વર્ગીકરણ પછી તાપમાનની અસર દર્શાવતા કે જેમાં દરેકે દરેક પદાર્થની ઉપર તાપમાનની અસર કેવી જુદી જુદી રહેલી છે તો તમે બરફના ટુકડાને ગરમ કરવામાં આવે વાટકાની અંદર રહેલો બરફ ગરમ થાય ત્યારબાદ એનું તાપમાન નોંધવામાં આવે જેમ જેમ વાટકામાં રહેલો બરફ કે જેનું તાપમાન એટલે કે ગરમી વધતી જાય તેમ તેમ થર્મોમીટરની અંદર એનું તાપમાન નોંધ કરવામાં આવે છે જ્યાં સુધી વાટકામાં બરફ રહેશે ત્યાં સુધી વાટકાને ગરમી આપવામાં આવે છતાં તાપમાનમાં વધારો કે કોઈ પણ પ્રકારનો ફેરફાર નોંધાતો નથી એટલે કે તાપમાન વધે નહીં એનો અર્થ તાપમાન અચળ રહે છે ઝીરો અંશ સેલ્સિયસે બરફનું પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એટલે કે તાપમાન અહીં કે જે ઝીરો અંશ સેલ્સિયસ તાપમાન બરફનું ગલન બિંદુ કહેવાય બરફનું પાણીમાં રૂપાંતર થયા બાદ વાટકાને ગરમી આપતાની સાથે પાણીનું તાપમાન ધીમે ધીમે વધે છે હવે આ પાણીનું તાપમાન વધતા થોડી વાર વરાળ નીકળતી જોવા મળે છે હવે તમે પાણીને વધારે ગરમી આપો તો સો ઔંશ સેલ્સિયસ તાપમાને પાણીનું તાપમાન અચળ રહે છે હવે સો ઔંશ સેલ્સિયસ તાપમાન કે જે પાણીનું ઉત્કલન બિંદુ કહેવાય છે પ્રયોગ પરથી આપણે સમજી શકીએ છીએ કે ઘન સ્વરૂપે રહેલા બરફને જ્યારે ગરમી મળે એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થવાથી તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય અને પ્રવાહી સ્વરૂપને વધારે પ્રમાણમાં પાણી કે પ્રવાહી સ્વરૂપ તરીકે ગરમી આપવામાં આવે ઉર્જા આપવામાં આવે ત્યારે એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય આમ એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પદાર્થને ગરમી આપતા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય જેમ કે બરફનો ટુકડો ઘન સ્વરૂપમાં હતો તેને ગરમી આપતા પ્રવાહી સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપમાંથી એનું વાયુ એટલે કે ત્રીજી અવસ્થામાં રૂપાંતર થાય છે આ જ રીતે વાયુ સ્વરૂપને ઠંડો પાડતા એનું પ્રવાહી સ્વરૂપમાં પ્રવાહી સ્વરૂપને જો વધારે પ્રમાણમાં ઠંડી આપવામાં એટલે કે વધારે ઠંડુ રાખવામાં આવે ઉષ્મા શોષી લેવામાં આવે તો ઉષ્મા શોષક પ્રક્રિયાને આધારે તેનું ઘન પદાર્થની અંદર રૂપાંતર થાય છે